કેશોદના 8-10 ગામની મુલાકાત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક આવ્યા હતા અને તેઓએ ખેડૂતોના પ્રશ્ન અંગે નિરાકરણ આવે તેવી બાહેંધરી પણ આપી હતી. ત્યારે કેશોદમાં ગામડાના પ્રશ્નની ચર્ચા અને તેનું નિરાકરણ તેમજ ગાંધી સંકલ્પ યાત્રા બે કાર્યક્રમો યોજાયા. આજ રોજ અમારા વિસ્તારની મુલાકાતે કેવડરા ખાતે રમેશભાઈ ધડુક તથા તમામ અધિકારીની ટીમ તથા તમામ આગેવાનો ધારાસભ્ય શ્રી સાથે આ ગામડાઓની મુલાકાત લીધી છે અને રજૂઆત ખૂબ સારી રીતે સાંભળી છે અને ખેડૂતોને મિલી તકે જે પ્રશ્ન છે ખેડૂતોનો એ સોલ્વ કરશે એવું અમને વચન પણ આપ્યું છે અને આવા પહેલા સાંસદ છે કે આવી રીતે તાત્કાલિક ખેડૂતોની મુલાકાત લઈ અને આ રજૂઆત ખેડૂતોને સાંભળી છે. વધારે વરસાદ થયો એવા ગામોની આજે મુલાકાત લઈ અને ખેડૂતોને નુકસાન બહુ થયું છે એ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા છે. આજે તાલુકાના બધા અધિકારીઓ શ્રી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માજી ધારાસભ્ય અરવિંદભાઈ જયેશભાઈ લાડાણી આખી ટીમ પાર્ટીના બધા કાર્યકર્તા સાથે આગેવાનો સાથે અને અધિકારીઓ સાથે આ બધા ગામડાની મુલાકાત લીધી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે જે અતિ નુકસાન થયું છે તે બધી રજૂઆતો સાંભળી અને ખેડૂતોને વહેલા મેલી તકે અને વળતર મળે નુકસાનીનું એવા અમારા પ્રયત્ન રહેશે. રાજ્ય લેવલે સીએમને પણ અમે રજૂઆત કરી છે અને આજની આ પરિસ્થિતિનો ત્યાગ મેળવી અને સીએમને કૃષિમંત્રીને બધાને રજૂઆત કરી અને વહેલા મેલી તકે અને વળતર મળે એવા અમારા પ્રયત્ન. હાલ સાહેબ, કમોસમી વરસાદનો જે ટાર્ગેટ છે એ પૂરો થવા જાય છે, લોકોનું એવું કેવું છે તો એ કેમ દુષ્કાળગ્રસ્ત જાહેર? હા, એના માટે આપણે રજૂઆત કરશું ને. મારી વાત સાંભળો, લીલો દુકાળ છે એવી સ્થિતિ છે અત્યારે તો આ ગામમાં 16 ઇંચ વરસાદ પડ્યો. હું આવ્યા પછી મને ખબર પડી કે જે મોસમ પછીનો જે 16 ઇંચ વરસાદ છે એના કારણે મગફળીનો પાક તો 100-100% નિષ્ફળ ગયો છે. આજે મેં આ રૂબરૂ ગામની મુલાકાત લીધી ત્યારે મને ખ્યાલ આવ્યો કે 16 ઇંચ વરસાદ મગફળી નીકળ્યા પછીનો 16 ઇંચનો વરસાદ છે. એટલે આ 100-100% લીલો દુકાળ હોય એવી સ્થિતિ છે, એની હું રજૂઆત પણ સીએમને કરી.